હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેશમી પનીરનું શાક બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ એક કડાઈ ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં આપણે 3 મોટી ચમચી તેલ ઉમેરીશું અને સાથે આપણે 1 ચમચી માખણ ઉમેરીશું. માખણ ઓગળી જાય અને તેલ અને માખણ સારી રીતે ગરમ થઈ જાય ને એટલે આપણે તેમાં 1 ચમચી આખું જીરું અને 2 નંગ એલચીને ફોલીને ઉમેરી દઈશું અને જીરુંને આપણે તતડવા દઈશું. જીરું તતડી જાય અને એકદમ સરસ શેકાઈ જાય ને એટલે આપણે તેમાં 2 નંગ જેટલા લાંબી સ્લાઇસમાં સમારેલા કાંદા ઉમેરી દઈશું અને તેને પણ તેલ સાથે આપણે બરાબર રીતે સાંતળી લઈશું. આપણા કાંદા સંતળાઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આદુ લસણની પેસ્ટને પણ થોડીવાર માટે સાંતળી લઈશું અને ત્યારબાદ 1/2 કપ ગ્રીન કેપ્સિકમ, 1/2 કપ યલો કેપ્સિકમ અને 1/2 કપ રેડ કેપ્સિકમ આપણે ઉમેરી દઈશું. હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. જો તમને મારી રેસીપી ગમી હોય અને મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો હવે આપણા મરચાં એકદમ સરસ સંતળાઈ ગયા છે તો આ સમયે આપણે તેમાં 1/2 કપ ટમેટાની પેસ્ટ ઉમેરી દઈશું. મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને મિક્સરમાં ક્રશ કરીને તેની પેસ્ટ તૈયાર કરીને ઉમેરી છે. ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1/2 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું. હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયા બાદ આપણે તેને ઢાંકણ દઈને 1 થી 2 મિનિટ માટે સીજવા દઈશું. હવે 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને આપણા કેપ્સિકમ એકદમ સરસ ચડી ગયા છે. તો આ સમયે આપણે તેમાં પનીર ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો દાઝે નહીં ને એટલા માટે આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું. પનીર ઉમેર્યા બાદ આપણે હળવા હાથે મિક્સ કરીશું જેથી આપણા પનીરના ટુકડા ભાંગી ના જાય. હવે આપણે તેમાં 1 ચમચી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને 1/2 કપ મલાઈ ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું. મલાઈ ઉમેર્યા બાદ આપણે ઢાંકણ દઈને 1 થી 2 મિનિટ માટે શાકને થવા દઈશું. 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શાકને સર્વ કરીશું. આ શાકને તમે રોટલી, ભાખરી, પરોઠા કે નાનની સાથે ખાઈ શકો છો. તો હવે શાકમાં આપણે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરીશું. તો તૈયાર છે આપણું રેશમી પનીરનું શાક. તો તમે એકવાર આ શાક જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ શાકની રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.